हेलो विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण 12 वाणिज्य व्यवस्था ने संचालन प्रकरण 3 आयोजन। तो विद्यार्थी मित्रों, अगाउना आपणे लेक्चर में जोयुं हतुं के आयोजन की लाक्षणिकता महत्व अने एनी मर्यादा विषे आपणे चर्चा करी हती। हवे आपणे विद्यार्थी मित्रों जोईए के आयोजन की प्रक्रिया। तो विद्यार्थी मित्रों, आ चेप्टर में 5 मार्क क्वेश्चन पूछाय छे, एम पण आ क्वेश्चन आयोजन की प्रक्रिया 5 मार्क क्वेश्चन माटे खूब ज आईएमपी छे। बराबर, लास्ट 3-4 ईयरना बोर्ड ना एग्जाम में मोस्ट आईएमपी तरीके पूछातो प्रश्न छे आयोजन की प्रक्रिया। प्रक्रिया लगता पहला विद्यार्थी मित्रों याद रखो कि भाई प्रक्रिया है, प्रोसेस है, એટલે લાઇન્સર પોઈન્ટ આવવા જોઈએ, એક પણ પોઈન્ટ આડો અવળો હોવો જોઈએ નહીં। જેમ તમે આપણે મર્યાદામાં લાક્ષણિકતામાં અલગ અલગ પોઈન્ટ ઉપર નીચે કરો તો ચાલે, પરંતુ જો આયોજનની પ્રક્રિયામાં પોઈન્ટ આડાઅવળા કર્યા, ઉપર નીચે કર્યા, તો તમારો આખો ક્વેશ્ચન ખોટો પડી શકે છે। એટલે કે આના જે પોઈન્ટ છે એ લાઇન્સર જ આવવા જોઈએ, એક પોઈન્ટ પછી બીજો પોઈન્ટ જ આવવો જોઈએ, જે રીતે લખેલા છે, જે રીતે સમજાવેલા છે એ રીતે જ આવવા જોઈએ। જો આડાઅવળા પોઈન્ટ લખ્યા તો આખો ક્વેશ્ચન ખોટો પડી શકે છે। એટલે કે પહેલાં આ લાઇન્સર જ પોઈન્ટ હોવા જોઈએ। તો આપણે જોઈએ કે ભાઈ આયોજનની પ્રક્રિયા કેવી છે, બૌદ્ધિક પ્રક્રિયા છે। આપણે જોઈએ કે ભાઈ આયોજનની પ્રક્રિયા એ બૌદ્ધિક પ્રક્રિયા છે અને ભવિષ્ય માટેની એક પ્રવૃત્તિઓનો શું નકશો તૈયાર કરે છે અને સંચાલકો શું છે એમાં રંગ પૂરે છે। ને આયોજન ભવિષ્ય માટેની છે પ્રવૃત્તિનો એક નકશો છે જેમાં સંચાલકો શું એમાં રંગ પૂરે છે। આમ ભવિષ્યમાં અનિશ્ચિતતા હોવાના કારણે આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયાને નીચે મુજબ શું અમલમાં મૂકવામાં આવે છે। તો આપણે જોઈએ કે એની પ્રક્રિયા આપણે જોઈએ તો પહેલો પોઈન્ટ છે હેતુ નિર્ધારણ। બરાબર, આયોજન કોઈપણ ક્ષેત્રનું આયોજન કરવું હોય તો પહેલાં તો શું હેતુ નક્કી કરવો જોઈએ। બરાબર, આયોજનનો શું પ્રથમ તબક્કો શું છે, હેતુનો નિર્ધારણ, કોઈ ચોક્કસ હેતુ નક્કી કરવો, હેતુનો ગોલ નક્કી કરવો। એટલે કે આયોજનનો શું પ્રથમ તબક્કો શું છે, હેતુનું નિર્ધારણ। માટે જ કહેવાય છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ। બરાબર, જો હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોની ખૂબ જ ઉપયોગી નીવડે છે। જો હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો સંચાલકોને શું આયોજન કરવામાં શું ખૂબ જ ઉપયોગી નીવડે છે। હવે હેતુઓ કેવા હોવા જોઈએ, હેતુઓ કેવા હોવા જોઈએ? તો ધંધાકીય એકમ જ્યારે હેતુઓની પસંદગી કરે છે તો હેતુઓ કેવા વાસ્તવિક હોવા જોઈએ। સરળતાથી આપણે જોઈએ કે ધંધાકીય એકમ સિદ્ધ કરી શકીએ એવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ। એટલે કે આપણે જોઈએ કે ભાઈ હેતુઓ કેવા વાસ્તવિક હોવા જોઈએ। બરાબર, એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ, વધુ પડતા મહત્વાકાંક્ષી હોવા જોઈએ નહીં। બરાબર, જે આમ સિદ્ધ કરી શકાય। બરાબર, ધંધાકીય એકમ 2019-20 ઉત્પાદન હોય, બરાબર, ઉત્પાદન 25 લાખ ટનનું હોય, બરાબર, એ આપણે 21-22 38 લાખ ટનનું રાખીએ, કાં તો 35 લાખ ટનનું રાખીએ, એકદમ ડાયરેક્ટ વધારીને 60 લાખ ટનનું આપણે રાખી શકીએ નહીં। એટલે કે હેતુઓ કેવા વાસ્તવિક રીતે વાસ્તવિક હોવા જોઈએ, કાં તો બુદ્ધિગમ્ય હોવા જોઈએ। એના પછીનો આપણો પોઈન્ટ છે આયોજનનો આધાર સ્પષ્ટ કરવા। એકવાર આપણે જો ધંધાકીય એકમે હેતુ નક્કી કરી દીધા, હેતુ સ્પષ્ટ કરી દીધા, બરાબર, તો હેતુ સ્પષ્ટ કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારો સ્પષ્ટ કરવામાં આવે છે કે ભાઈ હેતુઓ નક્કી કર્યા તો હેતુઓને સ્પષ્ટ કરવા માટે હેતુઓને કઈ રીતે સિદ્ધ કરવા છે તે માટે શું આયોજનને પાર પાડવા માટે આપણે જોયું કે ભાઈ આધારો સ્પષ્ટ હોવા જોઈએ, એની આધારોની સ્પષ્ટતા જરૂરી છે કે ભાઈ આપણે માર્કેટના આધાર લઈએ, કર્મચારીનો આધાર લઈએ, સાધનોનો આધાર લઈએ, તે સ્પષ્ટ હોવા જોઈએ। તો આધારો એટલે શું, અનુમાનો અને પૂર્વધારણા, બજાર અંગેની પૂર્વધારણા લઈએ, કર્મચારીઓ અંગેની પૂર્વધારણાઓ લઈએ, તો આધારો એટલે શું, અનુમાનો અને પૂર્વધારણાઓ। તો એકમને અસર કરતા શું કે ભાઈ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો ધ્યાનમાં રાખીને પૂર્વધારણાઓ કરવામાં આવે છે।
તો આપણે જોયું કે ભાઈ ધંધાકીય એકમની અસર કરતા કેટલા પરિબળો છે, બે પરિબળો. કયા કયા? આંતરિક પરિબળો એટલે કે ધંધાકીય એકમને અંદરના પરિબળો, અને બાહ્ય પરિબળો એટલે કે ધંધાકીય એકમની બહારથી અસર કરતા હોય એવા પરિબળો. એટલે કે ધંધાકીય એકમની અંદરના પરિબળો એટલે આપણે જો કર્મચારીઓ હોય છે, કર્મચારીઓ હડતાલ ઉપર આવે છે, બરાબર, તે બધા શું કે ભાઈ આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળો એટલે કે સરકાર નીતિ નિયમો બનાવે, ફેશન બદલાય, હરીફાઈ આવે, બરાબર, એ બાહ્ય પરિબળો છે. તો આપણે જોયું કે ભાઈ ધંધાકીય એકમને અસર કરતા આંતરિક પરિબળોને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વધારણાઓ કરવામાં આવે છે. જો આ ધારણાઓ સ્પષ્ટ અને ચોક્કસ ના હોય તો આયોજન સફળ રહેતું નથી. જો આધારો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ રહેતું નથી, પણ જો આધારો સ્પષ્ટ અને ચોક્કસ હોય તો આયોજન સફળ રહેતું હોય છે. ત્રીજો પોઈન્ટ છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. બરાબર, માહિતીનું એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. તો આપણે જોયું કે ભાઈ આધારો સ્પષ્ટ કર્યા પછી, આયોજનના જે આધારો છે એ સ્પષ્ટ કર્યા પછી, આયોજન માટે જરૂરી માહિતીઓ એ આપણે પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે, બરાબર, એકત્રિત કરવામાં આવે છે. બરાબર, ધંધાકીય એકમ શું કે માહિતી, આપણે બજાર અંગેની કોઈ પણ માહિતી, વેચાણ અંગેની માહિતી મેળવવી હોય તો આપણે જાતે બધી માહિતી એકઠી કરશું, કાં તો ડિસ્ટ્રીબ્યુટર જોડેથી, કાં તો બીજી કોઈ કંપની જોડેથી માહિતી એકત્રિત કરશું. એટલે કે પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે શું બધી માહિતી એકત્રિત કરશું. તેનું વર્ગીકરણ કર્યા બાદ તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે, જેના આધારે શું પૂર્વઅનુમાન કરવામાં આવે છે અને ભવિષ્યનું આપણે શું આયોજનના સચોટ પરિણામો મેળવી શકીએ છીએ. જો આપણે જો માહિતી આપણે જો અપૂરતીને અસ્પષ્ટ માહિતી ભેગી કરીએ અને એના આધારે આયોજન કરીએ તો આપણે સચોટ પરિણામો મેળવી શકતા નથી. પણ આપણે જો બધી માહિતી એકત્રિત કરીએ, બરાબર, સ્પષ્ટ માહિતી એકત્રિત કરી તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ કરી અને અર્થઘટન કરવામાં આવે અને જેના આધારે શું પૂર્વઅનુમાન કરવામાં આવે તો શું ભવિષ્યમાં આયોજનને આપણે સચોટ પરિણામો મેળવી શકીએ છીએ. એના પછી છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. આપણે જોઈએ કે ભાઈ જરૂરી માહિતી એકત્રિત કર્યા પછી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે. બરાબર, આપણા જોડે શું કે ભાઈ આયોજન આપણે જોયું કે ભાઈ વૈકલ્પિક પ્રક્રિયા છે, બરાબર, વિકલ્પોની પસંદગીની પ્રક્રિયા છે. તો એકમમાં ધ્યેય સિદ્ધિ માટે શું અનેક વિકલ્પો હોય છે. કોઈ પણ એકમનો ધ્યેય સિદ્ધ કરવો હોય તો એના માટે શું બહુ બધા વિકલ્પો હોય છે. તો આ તમામ વિકલ્પોની યાદી અને આ તબક્કે શું તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોઈ વસ્તુનું ઉત્પાદન કરી એનું વેચાણ કરવું છે, કાં તો તૈયાર વસ્તુનું ખરીદી કરીને વેચાણ કરવું છે, ધંધાકીય એકમ હોય, બરાબર, કોઈ પણ રો મટીરિયલ બીજું કોઈ વસ્તુ હોય તો કે જાતે ઉત્પાદન કરીને વેચાણ કરવું છે, કાં તો બહારથી ખરીદી અને એનું વેચાણ કરવું છે, તો આપણા જોડે બે ઓપ્શન છે. બરાબર, એ બંને વિકલ્પોની શું વિચારણા કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવતો હોય છે. એટલે કે આપણે જો અત્યારે વિકલ્પો તૈયાર કર્યા કે ભાઈ બે વિકલ્પો છે, વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું, કાં તો બહારથી ખરીદી અને એનું વેચાણ કરવું. એના પછી આપણે શું વિકલ્પોની વિચારણા કરશું. વિકલ્પો આપણે તૈયાર કર્યા એના બાદ શું વિકલ્પોની આપણે વિચારણા કરશું કે ભાઈ વિકલ્પોની શું વિચારણા કરવી. આપણે જો ભાઈ વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થયા પછી ત્યારબાદ બધા જ વિકલ્પો ઉપર આપણે શું વિચારણા કરવામાં આવે છે કે કયા વિકલ્પમાં કેટલા પ્લસ પોઈન્ટ છે, કેટલા માઇનસ પોઈન્ટ છે, કેટલો ફાયદો છે, કેટલો નફો છે, કેટલો ખોટ છે, કેટલું નુકસાન થશે, એમ બધા જ વિકલ્પમાં શું પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ શોધવામાં આવે છે. જેમ એકમની અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક કેવી પ્રક્રિયા છે? બૌદ્ધિક પ્રક્રિયા છે. હવે વિચારણા કરતી વખતે શું ગાણિતિક અને આંકડાકીય પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ધંધાકીય એકમનું આયોજન કરીએ અને વિકલ્પોની વિચારણા કરવાની હોય તો ગાણિતિક પદ્ધતિ અને આંકડાકીય પદ્ધતિ શુંનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે શું ધંધાકીય એકમે શું કાર્યાત્મક સંશોધન, બરાબર, કાર્યાત્મક સંશોધન એટલે શું ઓપરેશન રિસર્ચ દ્વારા શું એક આદર્શ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણે જો ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન દ્વારા શું આદર્શ યોજના તૈયાર કરવામાં આવે, એટલે કે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ આપણી કંપની સ્કૂટર બનાવતી કંપની છે અને ધીરે ધીરે શું ગ્રાહકોની પસંદગી અલગ છે, અત્યારે ગ્રાહકો બાઇક વધુ પસંદ કરે છે, તો
તો આપણે શું કે ભાઈ એક યોજના બનાવીએ, જે સ્કૂટરની જગ્યાએ આપણે બાઇકનું ઉત્પાદન કરવાનું શરૂ કરીએ અને બાઇકનું વેચાણ કરવાનું શરૂ કરીએ. તો એક એવી યોજના કહેવાય કે ભાઈ એક આદર્શ યોજના કહેવાય, કાર્યાત્મક સંશોધન દ્વારા શું કે ભાઈ એક આદર્શ યોજના તૈયાર કરીએ. આપણું એકમ છે સ્કૂટરનું ઉત્પાદન કરતું છે, પણ આપણે બજારમાં સંશોધન કરીને ગ્રાહકોને કાં તો વ્યક્તિઓને શું કે ભાઈ અત્યારે સૌથી વધારે બાઇક ચલાવવી વધુ પસંદ છે, બાઇક ઇઝી છે, અત્યારે માર્કેટમાં સૌથી વધારે બાઇક ચાલે છે, એટલે કે બાઇકનું શું વધુ ડિમાન્ડ છે, વધુ વેચાણ થાય છે, એ માટે શું આપણી કંપની આપણે સ્કૂટરનું વેચાણ ઓછું કરશે, સ્કૂટરનું ઉત્પાદન ઓછું કરી અને બાઇકનું ઉત્પાદન શરૂ કરીને એનું વેચાણ કરવાનું શરૂ કરશે. તો આ એક કેવી યોજના કહેવાય, એક આદર્શ યોજના તૈયાર કરી એમ કહી શકાય. એના પછી આપણે જોઈએ ચોક્કસ યોજના, ચોક્કસ યોજના સ્વીકારવી. છઠ્ઠો પોઈન્ટ છે ચોક્કસ યોજના સ્વીકારવી. બધા વિકલ્પો વિશે આપણે વિચારણા કરી, એ વિકલ્પોની યાદી બનાવી, વિકલ્પો વિશે વિચારણા કરી, ત્યારબાદ જો ચોક્કસ વિકલ્પ આપણે સ્વીકારવામાં આવશે, એટલે કે એની પસંદગી કરવામાં આવે છે. એટલે કે આ તબક્કે શું વિવિધ વિકલ્પો અંગેની વિચારણા અભ્યાસ કરી, ચકાસણી કરી અને શ્રેષ્ઠ વિકલ્પ હોય એનો શું સ્વીકારવામાં આવતો હોય છે. ત્યારબાદ શું ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. આપણે જોઈએ કે ભાઈ મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અને વિકલ્પો વિચારવામાં આવે છે. જે આપણે મૂળ યોજના છે ધંધાકીય એકમની, એને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે, તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર આપણે કંપનીમાં બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો નિર્ણય કરે તો એને શું ગૌણ યોજના કહેવાય. કાર બનાવતી કંપની છે તો કાર બધું એન્જિન બધું કંપનીમાં બનાવે. હવે એના ટાયરો છે તો ટાયરો બહારથી લાવવા કે આપણે કંપનીમાં જ એનું ઉત્પાદન કરવું, બરાબર. કારના ટાયરો આપણે કંપનીમાં જ બનાવવા છે કે ભાઈ બહારથી ખરીદવા છે તે અંગેનો નિર્ણય લેવામાં આવે તો એવી યોજનાને આપણે કઈ યોજના તરીકે કહેવાય, ગૌણ યોજના કહેવાય. તો આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે કે ભાઈ ગૌણ યોજનાની આપણે ચકાસણી કરવામાં આવે, ગૌણ યોજના તો અપનાવી દીધી બરાબર, એ કેટલા પર્સન્ટેજ આપણે સફળ નીવડી છે, કેટલી સફળ નીવડી છે એની ચકાસણી કરવામાં આવે છે. તેથી આપણે ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડતો નથી. જો ચકાસણી કરીને સફળતા સારી હોય અને તેના કારણે આપણે જોયું ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડતો નથી. એના પછી આપણે જોયું કે યોજનાનું મૂલ્યાંકન. આપણે જોયું ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજના તૈયાર કરી ધંધાકીય એકમની, તો એની શું યોગ્ય ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આપણે મૂલ્યાંકન કઈ રીતે કરશું, બરાબર. જેમ કે આપણે બાઇક બનાવતી કંપની છે, બાઇક કેવી છે કેવી ના, બરાબર, બાઇક સારી છે બરાબર, બાઇક બનાવી બહુ બધું વેચાણ પણ થયું, તો આપણે જે બાઇક યુઝ કરે છે તો એના જોડેથી આપણે પહેલાં તો રિવ્યૂ લેશું, બરાબર, બાઇક ચાલક જોડેથી રિવ્યૂ લેશું કે બાઇક કેવી છે, કેટલું એવરેજ આપે છે, કેવું છે, કેવા પ્લસ પોઈન્ટ છે, માઇનસ પોઈન્ટ છે, તેમના જોડેથી આપણે જે બાઇક આપણે વસ્તુ જે વેચાણ કર્યું છે બરાબર, તેમના જોડેથી આપણે રિવ્યૂ પહેલાં લેશું. પછી આપણે જરૂર જણાય તો આપણે જોયું કે ભાઈ એનાથી વધારે સારું રિવ્યૂ, કારણ કે બાઇક ચાલકને શું એન્જિન કેવું છે, શું છે શું ના, એ વધારે ખબર હોય નહીં, તો વધુ પ્રમાણમાં આપણે શું વધુ પ્રમાણમાં માહિતી લેવી હશે તો આપણે કોના જોડે જશું, કે ભાઈ ઘેરેજવાળો હોય કાં તો બાઇક રિપેરિંગવાળો હોય, બાઇક સર્વિસવાળો હોય, તો એના જોડે જઈશું ને એના જોડેથી રિવ્યૂ લઈશું. એટલે કે એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે શું નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે અને તેમના અભિપ્રાયો મળે તો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. એટલે આપણે જોઈએ કે ભાઈ ગેરેજવાળા જોડે જઈશું, જે સર્વિસ કરતો હોય, બાઇક રિપેરિંગ કામ કરતો હોય તેના જોડે જઈશું, એના જોડેથી રિવ્યૂ લઈશું કે ભાઈ એન્જિન કેવું છે, મજબૂત છે કે શું છે, એના જોડે રિવ્યૂ લઈશું. એટલે કે ભવિષ્યમાં આપણે શું એમાં આયોજનમાં શું આપણે વસ્તુમાં શું થોડો ચેન્જીસ કરી શકીએ છીએ. એટલે કે આયોજન એ શું સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે જોયું કે ભાઈ આપણે તબક્કાવાર આગળ વધીએ અને ત્યારે જુઓ અને આગળ વધો, એટલે કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવો પડે છે.
એટલે કે દરેક તબક્કે શું મૂલ્યાંકન જરૂર છે. આપણે જોઈએ કે ભાઈ આયોજન કરીએ તો દરેક તબક્કે શું મૂલ્યાંકન ખૂબ જ જરૂરી બનતું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આયોજનની યોજનાના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ યોજનાના પ્રકારો. કોઈપણ યોજના પૂછાઈ શકે છે, 2 માર્કમાં કાં તો 3 માર્કમાં પૂછાઈ શકે છે. બધી યોજનાઓ ખૂબ જ અગત્યની છે. તો આપણે જોઈએ કે ભાઈ યોજનાના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલી યોજના છે કાયમી યોજના. બરાબર, યોજના 6 પ્રકારની યોજનાઓ છે. તો આપણે પહેલી યોજના છે કાયમી યોજના. તો આપણે જો કાયમી યોજના કેમ નામ પાડવાનું આવ્યું છે, તો નામના આધારે જ આપણે સરળતાથી સમજી શકીએ. કાયમી યોજના તો દરરોજ આપણે ઉપયોગમાં લઈ શકીએ એવી યોજના, નામ ઉપરથી આપણે એટલો સ્પષ્ટ કરી શકીએ. તો આપણે જો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર, જે કાર્ય અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે શું આ યોજના તૈયાર કરવામાં આવે છે. રોજબરોજના જે નિર્ણયો લેવાના હોય એ માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, બરાબર, એક પ્રવૃત્તિ શું સતત થતી હોય, દરરોજ થતી હોય, બરાબર, ત્યાં તે પ્રવૃત્તિ ઝડપી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે. બરાબર, જે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય, એક પ્રવૃત્તિ દરરોજ થતી જ હોય, દરરોજ આપણે પુનરાવર્તન થતું હોય અને એ પ્રવૃત્તિ ઝડપી થાય તે ઉદ્દેશથી શું પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને આપણે શું કાયમી યોજના તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોઈએ કે ભાઈ આયોજનમાં નીતિ વિધિ નિયમો લાંબા ગાળા માટે નક્કી કરવામાં આવે છે. તો આયોજનમાં આપણે જોઈએ કે ધંધાકીય એકમની નીતિ કઈ છે, બરાબર, યોગ્ય ગુણવત્તાવાળું માલ સામાન ની ગુણવત્તા જાળવી રાખવાની નીતિ હોય છે. વિધિ કહી છે કે ભાઈ ઓર્ડર મળે એ પ્રમાણે માલની ડિલિવરી આપો સમય. ધંધાકીય એકમના નિયમો, બરાબર, ભાઈ કામના કલાક દરમિયાન તમે મોબાઈલ ફોનનો યુઝ ના કરી શકો, ટાઈમસર આવી શકો, બરાબર, તો આ માટેના નિયમો શું લાંબા ગાળા માટે નક્કી કરવામાં આવેલા હોય છે. તો આયોજનમાં આપણે જો નીતિ વિધિ અને નિયમો શું લાંબા ગાળા માટે નક્કી કરવાના હોય છે, જેથી આ ઘટકો સાથે સરળતા સંકળાયેલી બાબતો અંગે તાબેદારો કર્મચારીઓ ઝડપથી શું નિર્ણય લઈ શકે છે. તો આ બધી બાબતો અંગે કોઈપણ તાબેદારો કે કર્મચારીઓ નિર્ણય લેવા હોય તો એ ઝડપી નિર્ણય લઈ શકે છે. જો આ યોજના બનાવી હોય તો, કાયમી યોજનાઓ બનાવી હોય તો, બરાબર, આ બનાવી હોય તો શું સમયનો ખૂબ જ બચાવ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ, બરાબર, ગ્રાહકનો ઓર્ડર આવે, બરાબર, તો એને શું ઓર્ડર પ્રમાણે માલ મોકલી દેવો એક વિધિ છે. બરાબર, એ અગાઉથી નક્કી કરેલી યોજના છે કે ભાઈ જેટલો ઓર્ડર આવે અને એટલો પ્રમાણે એને માલ મોકલી આપવો એક વિધિ છે. કાં તો શું ભાઈ શાક નીતિનું શું અગાઉથી કાયમી ધોરણે શું ઘડતર કરવામાં આવ્યું હોય. બરાબર, આપણે જો ધંધાકીય એકમમાં શું ઉધાર વેચાણ તો કરવું જ જોઈએ. બરાબર, ઉધાર વેચાણ વધારે શું વેચાણ વધી શકે નહીં. વેચાણ વધારવું હોય કોઈપણ ધંધાકીય એકમે તો ઉધાર વેચાણ તો કરવું જ પડતું હોય છે. ઉધાર વેચાણ વગર તો વેચાણ વધારી શકાતું નથી. તો દરેક કંપનીની શું ટર્મ્સ એન્ડ કન્ડિશન અલગ અલગ હોય. બરાબર, શાક નીતિ શું અલગ અલગ હોય. અમુક 7 દિવસનો ક્રેડિટ આપતા હોય, અમુક 15 દિવસની ક્રેડિટ આપતા હોય, અમુક 1 મહિનાની ક્રેડિટ આપતા હોય છે. એટલે કે પહેલાંથી શું કંપનીએ નક્કી કરેલું હોય તો શું ભાઈ ઓર્ડર પ્રમાણે શું મોકલતા ખબર પડે. ઉપર જો કર્મચારીને ઉપર કર્મચારી હોય તો એ ઉપરી અધિકારીને વધારે પૂછપરછ કરવી પડતી નથી. દરેક ઉધાર વિચાર 7 દિવસની જે ક્રેડિટ આપી હોય તો એ સરળતાથી કર્મચારી આપી શકે છે. આમ તેનો અમલ કર્મચારી શું ઝડપથી કરી શકે છે. આમ વારંવાર તેનો ઉપરી અધિકારીને શું પૂછવું પડતું નથી. એના પછીની આપણે જોઈએ બીજી યોજના, વ્યૂહાત્મક યોજના. તો આપણે જોઈએ ધંધાકીય એકમ તેની ફિલોસોફી અનુસાર શું ધ્યેય નક્કી કરે છે. બરાબર, માનસિકતાના આધારે શું ભાઈ અનુસાર શું ધ્યેય નક્કી કરે છે. કઈ માનસિકતાના આધારે શું કે ભાઈ ધ્યેય સિદ્ધ કરવા માંડે છે. અમુક ધંધાકીય એકમ હોય તો નફાને વધુ મહત્ત્વ આપે છે, અમુક ધંધાકીય એકમ હોય તો ક્વોલિટીને વધુ મહત્ત્વમાં આપવામાં આવે છે. તો પોતાના જીવનકાળ દરમિયાન
कई फिलोसोफी अनुसार शू कार्य कर सक्की कर आखा जीवन दरमियान ज्या सुधी धंधाकीय एकम चाल से तो शो धंधाकीय एकम नफा ने वधु महत्व में आपसे अमुक धंधाकीय एकम हो क्वॉलिटी ने वधु महत्व में आपसे एट के शू भाई आखा जीवन दरमियान शो भाई भले नफो ओछो था बे रुपया ओछो था बे पैसा ओछो था नफो तो चाल से पर शो एम क्वॉलिटी मेंटेन राखे ए रीते शो भाई आखा એ રીતે શું આખા જીવન દહાડ દરમિયાન શું કે કાર્ય કરતા હોય છે તે એકમનું શું જીવન ધ્યેય કહેવામાં આવે કે ભાઈ આખા જીવન દરમિયાન શું એકમ એ રીતે જ કાર્ય કરે છે કે ભાઈ ક્વોલિટીને જ વધુ મહત્ત્વ આપતી હોય છે એટલે કે એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ ઘડવામાં આવે છે જેના કારણે સરળતાથી આપણે ધ્યેય સિદ્ધિ કરી શકીએ છીએ તો આપણે જોઈએ કે ધંધાકીય એકમ દરમિયાન ધંધાકીય પર્યાવરણ અને તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં રાખીને યોજનાઓનું ઘડતર કરે છે ધંધાકીય એકમ છે તો ધંધાકીય પર્યાવરણ હોય એની કેટલી સ્ટ્રેન્થ છે કેટલી વીકનેસ છે બરાબર આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને શું કે ભાઈ કંપની આ વ્યૂહાત્મક યોજના તૈયાર કરતી હોય છે એના કારણે શું કે ભાઈ વ્યૂહાત્મક યોજનાના કારણે શું કે ભાઈ કંપનીને શું દીર્ઘદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે દૂરનું જોઈ શકે છે અને આ યોજના માટે શું કે ભાઈ અનુભવની જરૂર પડતી હોય છે આ યોજના તૈયાર કરવા માટે શું અનુભવી વ્યક્તિની જરૂર પડતી હોય છે કોઈપણ વ્યક્તિ શું આ યોજના બનાવી શકતો નથી તો આ યોજના બનાવવા માટે શું અનુભવી વ્યક્તિની જરૂર પડતી હોય છે એટલે કે વ્યૂહાત્મક યોજનાની અસર શું લાંબા ગાળે જોવા મળશે ધંધાકીય એકમમાં શું વ્યૂહાત્મક યોજનાની અસર છે લાંબા ગાળે જોવા મળશે શોર્ટ ટાઈમમાં શું આ યોજનાથી લાભ મળતો નથી એટલે કે આ યોજના માટે શું સુસંગત નિર્ણયો લેવા પડે છે એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજના માટે શું ખૂબ જ મહત્ત્વની હોય છે એના પછીનો આપણે પોઈન્ટ છે સુનિયોજિત યોજના તો ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયોને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજના ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે ધંધાકીય એકમનો શું એક જ ધ્યેય હોય નફાનો ધ્યેય હોય નક્કી કરેલો હોય કે ભાઈ આટલો નફો જોઈએ છે બરાબર આટલું ગમે એટલું ઉત્પાદન કરીને મને આટલો નફો જોઈએ છે જે ધંધાકીય એકમે એક ધ્યેય નક્કી કરેલો હોય છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે શું મધ્ય સપાટીએ શું કે ટૂંકા ગાળાની શું યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે એને આપણે સુનિયોજિત યોજનાઓ કહીએ છીએ તો આ યોજના શું એક વર્ષ કાં તો ઓછા સમયગાળા દરમિયાનની ઘડવામાં આવે છે આ યોજનાનું ઘડતર કેટલા વર્ષ સમયગાળા દરમિયાન છે એક વર્ષ કાં તો એના ઓછા સમયગાળા દરમિયાન શું ઘડવામાં આવતી હોય છે તો આ યોજના છે ટૂંકા ગાળાના ધ્યેયોનું શું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિ હેતુલક્ષી બને છે આ યોજના છે એ ટૂંકા ગાળાના ધ્યેયોનું શું સ્પષ્ટ કરે છે કે ભાઈ કયો ધ્યેય છે કઈ રીતે સિદ્ધ કરવો છે કેટલા કઈ રીતે કોણ સિદ્ધ કરશે એનું સ્પષ્ટીકરણ કરે છે એટલે કે એના કારણે શું કે ભાઈ જે પ્રવૃત્તિ છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ બને છે અને સુનિયોજિત રીતે જ થાય છે જેમ કે આપણે જોયું કે ભાઈ એક વિભાગ છે વેચાણ વિભાગ છે તો વેચાણ વિભાગને ધ્યેય આપે કે ભાઈ તારે આટલું વર્ષ દરમિયાન આટલું વેચાણ થવું જ જોઈએ કે ભાઈ 50 કરોડનું વેચાણ થવું જ જોઈએ બરાબર 50 કરોડનો ટાર્ગેટ આપી દે બરાબર તો આપણે જોયું કે ભાઈ એ શું કરશે કે ભાઈ 50 કરોડનો ટાર્ગેટ આપી દીધો વેચાણ વિભાગને હવે એનું એ નાના ટૂંકા ગાળાની યોજના બનાવશે કે ભાઈ 2 મહિનામાં કેટલું વેચાણ કરો 4 મહિનામાં કેટલું વેચાણ કરો 6 મહિનામાં કેટલું વેચાણ કરો 8 મહિનામાં કેટલું વેચાણ કરો તે નાની નાની યોજનાઓ તૈયાર કરી દેશે એના આધારે શું કે ભાઈ વાર્ષિક ધ્યેય સરળતાથી એ સિદ્ધ કરી શકશે બરાબર એટલે કે કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરવાના છે તે સ્પષ્ટ બને છે અને આ યોજના ઘડવા માટે શું વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડતી હોય છે એટલે કે આ યોજના તૈયાર કરવા માટે શું ભાઈ વિશિષ્ટ જ્ઞાનની પણ જરૂર પડતી હોય એટલે કે વિભાગીય અધિકારીઓ જોડે જરૂરી જ્ઞાન હોય ને એ તૈયાર કરી શકે છે એના પછીનું આપણે જોઈએ કે ભાઈ કાર્યકારી યોજના પણ શું હવે સુનિયોજિત યોજના જેવી જ છે બરાબર એક માર્કનો સવાલ પૂછી શકે કે ભાઈ કાર્યકારી યોજના કેવી યોજના જેવી છે તો સુનિયોજિત યોજના જેવી જ છે સુનિયોજિત યોજના કોણા કઈ યોજના જેવી છે તો કાર્યકારી યોજના જેવી જ છે બંને મળતી આવે છે
તો એ કઈ રીતે મળતી આવે તો એનું આપણે કાર્યકારી યોજના પણ આપણે જોઈએ. તો ધંધાકીય એકમમાં વિભાગો છે, કાર્ય જૂથો છે અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને શું કાર્યકારી યોજના કહીએ છીએ. ધંધાકીય એકમમાં જે વિભાગો છે, બરાબર, જે કાર્ય જૂથો છે, વ્યક્તિઓ છે, વ્યક્તિઓ પાસેથી જે કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે જે ઘડવામાં આવતી યોજના છે એને કાર્યકારી યોજના કહીએ છીએ. તો આવી યોજના મોટાભાગે શું એક વર્ષ કાં તો એના ઓછા ટૂંકા ગાળા માટેની હોય છે, જેમ આપણે શૂની યોજના જોઈ કે ભાઈ એક વર્ષ કાં તો એના ટૂંકા સમય માટેની હોય છે. તો આ પણ એમાં એ જ છે કે ભાઈ ઉપરમાં જે આપણે ઉદાહરણ લીધું કે ભાઈ નક્કી કરેલો વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે આપણે વેચાણનું ઉદાહરણ લીધું હતું. અગાઉમાં આપણે જોયું વેચાણનું ઉદાહરણ લીધું હતું, આમાં આપણે જો ઉત્પાદનનું ઉદાહરણ લઈએ તો આપણે જો નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે તો આપણે જો કંપનીએ ઉત્પાદનનો ધ્યેય આપી દીધો ઉત્પાદન વિભાગને કે ભાઈ 24 કરોડ વસ્તુઓનું ઉત્પાદન થવું જોઈએ, આખા વર્ષ દરમિયાનનું ટાર્ગેટ આપે કે 24 કરોડ વસ્તુઓનું ઉત્પાદન થવું જોઈએ. તો આ મધ્ય સપાટી ઉત્પાદન વિભાગ છે એ શું યોજના બનાવે કે ભાઈ દર મહિને 2 કરોડ વસ્તુનું તો ઉત્પાદન કરવું જ પડશે, તો જ 12 મહિને એટલે કે એક વર્ષે 24 કરોડ વસ્તુનું ઉત્પાદન થશે. એટલે શું કે માસિક અને ત્રિમાસિક યોજનાઓ ઘડવામાં આવે કે ભાઈ 3 મહિને 6 કરોડ વસ્તુનું ઉત્પાદન થવાનું, બીજા 6 મહિને 3 મહિને 6 કરોડ વસ્તુનું ઉત્પાદન કરવું, એટલે કે એમ માસિક કાં તો ત્રિમાસિક યોજનાઓ ઘડવામાં આવતી હોય છે. આમ વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે કે દરેક વિભાગ દ્વારા શું પોતાનો જે ધ્યેય નક્કી કરેલો હોય, હેતુ આપેલો હોય, એના આધારે શું વિભાગીય વડાઓ દ્વારા શું આવી યોજનાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. તો આવી યોજનાઓ શું રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે તે વિભાગના જે કર્મચારીઓ હોય, જેમ કે વેચાણ અધિકારી છે તો વેચાણ અધિકારી, વેચાણ સુપરવાઇઝર છે, વેચાણ સેલ્સમેનો છે, તો આ બધા જોડે શું ચર્ચા વિચારણા કરી અને યોજના તૈયાર કરવામાં આવે છે, જેના કારણે શું યોજનાનું અમલીકરણ શું પ્રમાણમાં ખૂબ જ સરળ રહે છે, એનું અમલ કરવું ખૂબ જ સરળ રહે છે. બધાનો સાથ સહકાર પ્રાપ્ત કરીને યોજના બનાવવામાં આવે એનું અમલીકરણ ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. આમ કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ છે. આપણે જોઈએ કે કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ છે, એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. એના પછીની આપણે જોઈએ કે ભાઈ એક ઉપયોગી યોજના. તો આપણે જોઈએ એવા વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. કોઈપણ વિશિષ્ટ હેતુ હોય એને સિદ્ધ કરવા માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે ખાસ કરીને ખાસ પ્રવૃત્તિઓ માટે આ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય કે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે શું એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે. તો કેના માટે કોઈ દાખલા તરીકે આપણે જોઈએ વાહન બાંધકામ છે, મકાન બાંધકામ છે, પેકેજિંગ છે, બરાબર, પ્રિન્ટિંગ છે, તો આ વગેરે બાબતોમાં શું એક ઉપયોગી યોજના છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે વાહનનું બાંધકામ, તો આપણે દરેક જહાજ તમે જુઓ છો તો દરેક જહાજ અલગ અલગ ટાઈપના અલગ અલગ ડિઝાઇનના જોવા મળશે. એક ડિઝાઇનના શું બીજા વાહનો જોવા મળે નહીં. જેમ કે મોટા મોટા જહાજો જોયો તો બધાની ડિઝાઇન, બધાની સાઇઝ છે, બધાની પ્રાઇસ છે અલગ અલગ હોય. એટલે કે એક કેવી યોજના છે, એક ઉપયોગી યોજના છે. બીજું છે કે આપણે જો મકાન બાંધકામ, તો દરેકના મકાન અલગ અલગ હોય છે, અંદરનું ડિઝાઇન અલગ અલગ હોય છે, સાઇઝ બધાની અલગ અલગ હોય છે, બરાબર, બેડરૂમ મોટો હોય છે અમુકનો, શું કહેવાય, ડ્રોઈંગ રૂમ મોટો હોય છે અમુકનું, બાલ્કની થોડી મોટી હોય છે, બરાબર. તો આ ચેન્જીસ હોય જ છે બધામાં, કોઈના મકાન એક સરખા જોવા મળતા નથી. તો આ મકાન બાંધકામની યોજના કેવી છે, એક ઉપયોગી યોજના છે. જેમ કે પ્રિન્ટ, બીજું જોઈએ કે ભાઈ પ્રિન્ટિંગની યોજના, તો આપણે જોઈએ કે ભાઈ લગ્નની કંકોત્રી છાપીએ, બરાબર, તો લગ્નની કંકોત્રી છાપી દીધી, બીજા કોઈ વ્યક્તિને લગ્નની કંકોત્રી છાપતા હોય તો શું સેમ ટુ સેમ છાપી શકીએ નહીં, એમાં ફેરફાર તો કરવો જ જોઈએ. તારીખ છે, સમય છે, નામ છે, બધું ફેરફાર તો કરવો જ જોઈએ. એટલે કે આપણે જો પ્રિન્ટિંગ માટેની યોજના એ કેવી છે, એક ઉપયોગી યોજના છે. તો આ બધી યોજનાઓ કેવી છે, એક ઉપયોગી યોજનાઓ
છે. એના પછીની છેલ્લી યોજના છે આકસ્મિક યોજના. તો આપણે જોઈએ કે ભાઈ આકસ્મિક યોજના એટલે કે ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. ધંધાકીય એકમે શું બદલાતી જતી જે ધંધાકીય પરિસ્થિતિ છે એની સાથે શું તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. જો તાલ ના મિલાવે તો ઈચ્છિત પરિણામો આપણે મેળવી શકતા નથી. આપણે જો ધંધાકીય એકમની પરિસ્થિતિ બદલાય એ મુજબ શું આપણે ધંધાકીય એકમમાં શું પરિવર્તન ના લાવી શકીએ તો આપણે શું ઈચ્છિત પરિણામો મેળવી શકતા નથી. એટલે કે ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય છે, આર્થિક છે, સામાજિક છે, કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ પરિબળો છે એ બરાબર અસર કરતા હોય, રાજકીય છે, આર્થિક છે, સામાજિક છે, કુદરતી પરિબળો અસર કરતા હોય છે, એના કારણે શું ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર કરવા પડતા હોય છે. તો તેના કારણે શું અગાઉથી યોજનાઓમાં ફેરફાર કરવો પડે છે, કાં તો શું નવી યોજનાઓ ઘડવામાં આવે છે, નવી યોજનાઓ ઘડવામાં આવે છે તરત જ, કાં તો શું હવે જે ઘડેલી યોજનાઓ છે એમાં શું મોટો ફેરફાર કરવામાં આવતો હશે. તેવી યોજનાઓને આપણે શું ભાઈ આકસ્મિક યોજના તરીકે ઓળખવામાં આવે છે.